દુશ્મન
अपनी कुंड में अग्नि स्नान करती हती, लेकिन पड़ी जती हती। तो आज अग्नि स्नान करे छे एने जौहर तरीके ओळखवामां आवे छे। दुश्मनना हाथ में आवू ना पड़े एमनी रक्षा करवा माटे स्त्रीओ ए पहेलाना समय में जौहर करती हती। तो आ रीते स्त्रीओ जौहर पण करती हती अने घणी स्त्रीओ सती पण करती हती। सती थवू एटले पहेलाना टाइम में युद्ध में ज्यारे कोई पति मृत्यु पामे तो एनी पत्नी जे छे ए पत्नी पोताना पतिनू जे मोढुं छे ए पोताना खोळामां राखी अने अग्नि संस्कार जेम थाय ए अग्नि संस्कार ए जोड़े करती। पत्नी अने पति आ बन्नेना अग्नि संस्कार जोड़े थता। पतिनी साथे मृत्यु पामवू, मृत्यु थवू एने सती थवू कहेवामां आवे। અને સતી થવું એ સ્ત્રીઓ એક ભાગ્યશાળી નામની કે પોતે પોતાના પતિની સાથે એમને વરવું પસંદ હતું એ ટાઈમમાં સતો એ ટાઈમમાં જે સતી પ્રથાનો રિવાજ હતો તો જે સ્ત્રીઓ જોહર કરતી કે સતી થતી હતી તો એમની યાદમાં પણ એ ટાઈમમાં પાળિયા બનાવવામાં હતા અને એ સ્ત્રીઓ માટે જે પાળિયા બનાવવામાં આવતા હતા એને સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવતા હતા। તો પહેલાના સમયમાં જે યુદ્ધો થતા હતા, જે લોકો શહીદ થતા હતા, કે જે સ્ત્રીઓ જોહર કરતી હતી તો એમની એક યાદ રૂપે, એક યાદગીરી રૂપે એના માટે પહેલાના ટાઈમમાં પાળિયા એટલે સ્મારક કે એવી ખાંભી એમની યાદમાં બનાવવામાં આવતી હતી। હવે એના પછી છે મંદિરો। આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરો જોવા મળે છે। આ મંદિરોના સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળ, તમે રાજા અશોક એટલે કે એમનું જ
દ્રવિડ શૈલીમાં બનાવેલા માનવામાં આવે છે. આ દ્રવિડ શૈલીના દક્ષિણ ભારતના જે પણ મંદિરોનું બાંધકામ થયેલું છે તો એ જે બાંધકામ છે તો એમના જે શિખરો છે એ શિખરો ઊંચા અને એમના પ્રવેશ દ્વાર પણ ઊંચા. તમે દક્ષિણની જે મૂવી આવે છે એમાં જોતા હશો કે એમના મંદિરો કેવા હોય, તેમનું શિખર પણ ઊંચું હોય છે અને એમનો જે પ્રવેશ દ્વાર હોય એ પ્રવેશ દ્વાર પણ ઊંચું રાખવામાં આવે છે. તો આ દ્રવિડ શૈલીમાં દક્ષિણ ભારતમાં કયા કયા મંદિરોનું બાંધકામ થયેલું છે? તો દ્રવિડ શૈલીના મંદિરોમાં પહેલું છે ગૃહદેશ્વર મંદિર. રાજરાજ પ્રથમ નામના જે રાજા હતા એ રાજરાજ પ્રથમે આ ગૃહદેશ્વર મંદિરનું બાંધકામ કરાવ્યું અને એટલા માટે એને રાજરાજેશ્વર મંદિર તરીકે રાજાના નામ ઉપરથી અને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર તમિલનાડુમાં આવેલું છે. એના સિવાય મદુરાઈમાં જે મીનાક્ષી, મીનાક્ષી એક માતાજીનું નામ છે અને આ મીનાક્ષી મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર પણ એ દ્રવિડ શૈલીમાં બનાવેલું છે. ત્યાર પછી તમિલનાડુમાં આવેલું મહાબલીપુરમનું રથ મંદિર, એક રથ જેવો આકાર આ મંદિરને આપવામાં આવેલો હોવાથી એને મહાબલીપુરમનું રથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને તમિલનાડુમાં આવેલું છે. તો આ બધા મંદિરો એ દ્રવિડ શૈલીના ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. તો એના પછી વિશ્વશૈલીમાં જે મંદિરોનું બાંધકામ થયું છે તો મોટે ભાગે મધ્ય આપણે ઉત્તર ભારતમાં જે મંદિરોના સ્થાપત્ય થયા એને નાગરશૈલી તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જે બાંધકામો થયા મંદિરોના સ્થાપત્યોના એને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. અને હવે પશ્ચિમ ભારત દેશનો જે મધ્ય ભાગ કહેવાય, મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટક છે, કે વિંધ્ય પર્વતમાળાની જે કૃષ્ણા નદી સુધીનો જે પ્રદેશ છે એ કૃષ્ણા નદીના પર્વત સુધી જે શૈલી વિકાસ પામી છે, સ્થાપત્યો બંધાયા છે, જેનું નિર્માણ થયું છે સ્થાપત્યનું, તો એ શૈલીને વિશળ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ વિશળ શૈલીમાં જે પણ બાંધકામો થયા છે એ બાંધકામોમાં નાગર શૈલી અને આ દ્રવિડ શૈલી બંને બંનેનું મિશ્રણ જોવા મળે છે. એટલે થોડા થોડા એ નાગર શૈલીના જે મંદિરોના બાંધકામ થયા છે એના જેવા પણ છે અને થોડા થોડા એ આ જે દ્રવિડ શૈલીના મંદિરોના સ્થાપત્યના બાંધકામ જે થયા છે એના જેવા પણ છે. તો વિશળ શૈલીમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું અહીંયા મિશ્રણ જોવા મળે છે. આ શૈલીને કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શૈલીનો આ શૈલીના મંદિરોમાં કયા કયા મંદિરોનું નિર્માણ થયેલું છે? તો અહીંયા કર્ણાટકમાં આવેલું હોયસળેશ્વરનું મંદિર અને બીજું પેલું કર્ણાટકમાં આવેલું ચેન્નમ કેશવ મંદિર, આ બંને મંદિરોનું બાંધકામ એ વિશળ શૈલીમાં થયેલું માનવામાં આવે છે. એમનો જે નીચેનો ભાગ છે એટલા જ ઓળો રાખવામાં આવે છે અને એના ઉપર મંદિરો બનાવવામાં આવે છે. તો આ રીતે વિશળ શૈલીમાં પણ આ મંદિરોના એટલે આ સ્થાપત્યનું બાંધકામ થયેલું છે. અહીંયા મિત્રો તમારો આ પ્રાદેશિક સંસ્કૃતિનું ભણતર જે પાઠ છે એ પાઠ અહીંયા પૂરો થાય છે. મેં બધા આગળનો જે લેક્ચર જે વિડીયો મોકલ્યા એમાં જે પણ પોઈન્ટ મેં તમને બોર્ડમાં લખાવ્યા છે એ બધા પોઈન્ટ પરીક્ષાના ટૂંકા પ્રશ્નો સ્વરૂપે કાં તો વિકલ્પમાં કાં તો ખાલી જગ્યામાં પૂછાયેલા છે. જે પૂછાયું હશે એ જ મેં તમને બોર્ડ ઉપર લખાવેલું છે. તો બધા વિડીયો મહેરબાની કરી સ્ટોપ કરી જે પણ પોઈન્ટ મેં તમને બોર્ડમાં લખાવ્યા છે એકવાર તમારી નોટબુકમાં ઉતારી લેજો. આ જે પાઠ 7 છે એ અહીંયા પૂરો થાય છે. તો એ પાઠ 7 એ તમારી સ્વાધ્યાય પુથીમાં પૂરી દેવા વિનંતી.